नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आपनु स्वागत छे। छेले आपणे वोल्ट डिज्नी है बराबर एना पहला भाग ने समझवानो प्रयत्न कर्यो हतो कि एणे पोताना जीवन में केवड़ी स्ट्रगल करी अने स्ट्रगल करीने क्या मुकामे पोते हे पहोंच्या। बराबर आपणे जोयुं हतुं के 1968 जयारे 40मो हे ई जन्मदिवस उजवो तो ए समये हे ई લાખો કરોડો લોકોએ હે ડિઝની મૂવી જોયું હતું, બરાબર દશેક કરોડ જેટલા લોકોએ હે એ એમનો ટીવી શો જોયો હતો, અબજ જેટલા લોકોએ એમની બુક અને મેગેઝિન હે એ વાંચી હતી, અને સાથે સાથે 1 કરોડ જેટલા લોકોએ હે ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હતી। તો આ કાર્ય હે સાકાર થયું એમાં વોલ્ટનો હે આપણે કહી શકીએ કે ભાઈ ઘણો બધો પુરુષાર્થ છે, અને પુરુષાર્થની કોઈ સીમા કે મર્યાદા હે આપણે કહી ન શકીએ કે હે, પણ એ પુરુષાર્થ અથવા તો એ સિદ્ધિ પુરુષાર્થની એ સિદ્ધિ એને જે હાંસલ થઈ એની પાછળ એના કેટલાય ગુણો રહેલા હે। અને એમાં લો પહેલો ગુણ આપણે ગયા વખતે જોયો હતો કે એને વાર્તા કહેવાની જે કળા હે, વાર્તા કહેવાની જે એની છટા હે એ એટલી શાનદાર હે કે એનું મૂવી બને, એના ઉપર મૂવી બને તો એ મૂવી પણ હે એ સામેવાળાને ફીકું લાગે। કેના કરતાં? તો કે વોલ્ટ હે જ્યારે વાર્તા કહેતો હોય એના કરતાં એને આ મૂવી પણ ફીકું લાગે છે। બરાબર, તો ખરેખર એ બહુ મોટી બાબત કહેવાય અહીંયા, અને એ દૃષ્ટિએ વિચારવા જઈએ તો ખરેખર વોલ્ટે જે કરામત કરી અદ્ભુત છે। બરાબર, એના જેવી કરામત કદાચ નોર્મલ સામાન્ય લોકો કોઈ એ પ્રકારની કરી શકે નહીં, અને ખરેખર એ અદ્ભુત એ કરામત છે એમ આપણે સ્વીકાર કરવો એમાં રહ્યો। બરાબર, હવે એમાં આપણે પેજ નંબર 12 ઉપર જે અંતિમ પેરેગ્રાફે અહીંયા આપણે પહોંચ્યા હતા, બરાબર અહીંયાથી આપણે જોઈ લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, ઘણા બધા લોકો હોય કે જે આ રીતના રમું છે એને બનાવનારા કાર્યક્રમમાં જોડાયેલા હોય એમાં વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી, એમાં વોલ્ટ હે એને બહુ જ ગંભીરતાથી લે, એટલે કે રમૂજ નિર્માણ કરનારા જે કાર્યક્રમમાં હોય તો એ વખતે વોલ્ટ એ પોતે ગંભીરતાથી હે એ રમૂજને લે। શું કામ? હી વુડ ઓફન સ્લીપ ગ્લુમીલી, બરાબર એ હે એ વધારે પડતો તો ગ્લુમીલી ઉદાસીનતાથી હે પોતે બેઠો હોય, થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન સૌથી વધારે રમૂજ નિર્માણ કરનારું જે કાર્ટૂન હોય એમાં પણ પોતે ઉદાસીનતાપૂર્વક બેઠા હોય। બરાબર, શું કામ? કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રુવ ઇટ, એનું ધ્યાન ક્યાં હોય, કોન્સન્ટ્રેટ ક્યાં હોય કે એને કઈ રીતના જે આમાં સુધાર હું કરી શકું આ બાબતનું એનું પોતાનું ધ્યાન હોય, એટલા માટે પોતે ઉદાસીનતાપૂર્વક પોતે બેઠા હોય। વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ અધર્સ વર્કિંગ વિથ હિમ, વોલ્ટ હે એ પોતાની સાથે કામ કરનારા જે લોકો હોય એમના ઓપિનિયન મતનું હે એ પણ એટલી જ કિંમત આપતો, એટલી જ કિંમત એને આપતો। બરાબર, બટ પરંતુ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશનેબલી હિઝ, પણ અંતિમ જે નિર્ણય હે એ પ્રશ્ન પૂછ્યા વગર અનક્વેશનેબલી, પ્રશ્ન જ નહીં પૂછવાનો થાય એમાં, પ્રશ્ન પૂછ્યા વગર અંતિમ નિર્ણય કોનો હોય હંમેશા માટે? તો કે વોલ્ટનો પોતાનો હોય, આ એનો બીજો ગુણ કહી શકીએ કે ભાઈ મંતવ્ય બધાએ પાસેથી લેવાના, અહંકાર નહીં રાખવાનો મને જ ખબર પડે, મંતવ્ય બધાએ ના સાંભળવાના, પણ નિર્ણય હંમેશા કોનો રાખવાનો કે નિર્ણય તો હંમેશા મારો હોય, એમાં મને કોઈ આવીને ડગાવી શકે નહીં, અનક્વેશનેબલી આ બહુ મહત્વપૂર્ણ બાબત છે। બરાબર, એટલે વોલ્ટનો આ બીજો ગુણ કહી શકીએ કે બધાના મંતવ્ય સાંભળવાના પણ નિર્ણય અંતિમ કોનો? તો કે પોતાનો। વન્સ આફ્ટર વ્યુઇંગ એ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસપ્લેઝર, બરાબર એકવાર હે એક કાર્ટૂન હે એ જોયું, બરાબર અને એ કાર્ટૂન જોઈને દેખીતી રીતે એમાં બધાને ડિસપ્લેઝર આનંદનું આવ્યું, નાપસંદ છે એ પ્રકારનું હોય અહીંયા કાર્ટૂન એમની સામે હતું। બરાબર, ત્યારે વોલ્ટ શું કરે? વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ એ ગ્રુપ ઓફ અવર પીપલ, અમારા લોકોના સમૂહમાંથી હે એ વોલ્ટ હે એ ટિપ્પણી કરવાનું હોય અહીંયા દરેકને એ આહવાન કરે કે સૂચન કરે ચાલો બધા હવે આના ઉપર કોમેન્ટ્સ કરો। બરાબર, વન આફ્ટર અનધર ધ સ્પોક અપ, એક પછી એક હે એ બોલતા ગયા, બરાબર જેમણે શું કર્યું? ઓલ ઇકોઈંગ, દરેકે પડઘો પાડ્યો, શેનો? વોલ્ટ્સ ક્રિટિસિઝમ, વોલ્ટે જે હે એ કાર્ટૂન માટેની જે ક્રિટિસાઇઝ કર્યું હતું એની ટિપ્પણી કરી હતી એનો દરેક વ્યક્તિએ એ પડઘો પાડવાનો પ્રયત્ન કર્યો, બરાબર એટલે દરેકે એમ કીધું, વોલ્ટ એમ કીધું કાર્ટૂન બરાબર નથી, તો દરેકે એવો જ કાંઈક જવાબ આપ્યો, કાંઈક કોઈ નવીન જવાબ આપ્યો નહીં। બરાબર, ત્યારે વોલ્ટ શું કહે? આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે યસ વોલ્ટ,
ही સ્નેપ્ડ, બરાબર. એ વખતે બરાબર દરેકને એ મંતવ્ય પૂછવાની કોઈ આવશ્યકતા ખરેખર કહેવાય નહીં, બરાબર. પણ એ વખતે એ દરેકના મંતવ્ય હે કે હું તમને બધાને આવી રીતના મંતવ્ય પૂછું અને તમે મારી જ વાતનો પડઘો પાડો, એના કરતાં મારા માટે શું સારું રહેશે? હા બોલ્ટ, આમ કહીને હું હે એના ઉપર રબર સ્ટેમ્પનો હે, આપણી ભાષામાં કેવું હોય તો સિક્કો હે, એ હું અહીંયા છપાવી કાઢું કે ભાઈ બરાબર હે, હા બોલ્ટ તમ તારે ચાલુ રાખ, બરાબર. ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ, બરાબર. પછી એના પછી એણે હે એ આગળ વધીને જેને પ્રોજેક્ટ બનાવ્યો હતો એ પ્રોજેક્ટનિસ્ટને હે એના બારામાં પોતે અહીંયા પૂછે કે ભાઈ તમારા વિચારો શું હે, એ કયો, બરાબર. ત્યારે ધ મેન સેન્સેડ ધેટ, એ વ્યક્તિ હે એને વોલ્ટની જે અણગમો હે એ પારખી ગયા હોય એ રીતના, એની સેન્સની સમજી ગયા હોય એ રીતના, ત્યાં ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, બરાબર. જે એમની અણગમોની બાબત હે એને ક્રમમાં ધ્યાનમાં રાખીને પોતે અહીંયા હે એ વાત કરે હે, બરાબર. કે આઈ થિંક યુ ઓલ આર રોંગ, બરાબર. મને એવું લાગે છે કે તમે બધાએ ખોટા હો, બરાબર. એ ડિક્લેર પોતાનો નિર્ણય અંતે જાહેર કરે છે, બરાબર. વોલ્ટ જસ્ટ ગ્રીન, વોલ્ટ એમાં પોતાનો હે પ્રતિભાવ ગ્રીન, એટલે આપણી ભાષામાં સ્માઇલ, નાનકડો સ્માઇલ. આ રીતના યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ, તમે તમારા પ્રોજેક્ટ સાથે ચીટકી રહો, આ રીતના એણે સૂચન કર્યું, બરાબર. એટલે સીધી ભાષામાં દરેક વ્યક્તિએ એ વોલ્ટનો જ્યારે પડઘો પાડવાનો પ્રયત્ન કર્યો, દેખી રીતે અણગમો એમાં પ્રગટ થતું જ હતું, પણ એ સમયે વોલ્ટને એમ લાગ્યું કે આ બધાએ તમને બધાને આ પ્રતિભાવ પૂછવા કરતાં હું તો ડાયરેક્ટ એમાં હા વોલ્ટ એમ કહીને રબર સ્ટેમ્પ એ છપાવી કાઢું એના, બરાબર. અને પ્રોજેક્ટને પણ કીધું કે તમે તમારા પ્રોજેક્ટ સાથે ચીટકી રહો, તમારે એને ફેરબદલ કરવાની કોઈ આવશ્યકતા નથી. દેખીતી રીતે નાપસંદ એવા પ્રોજેક્ટને પણ એણે હે એ પ્રોજેક્ટ નિશને એણે હતાશ ન કર્યો, બરાબર. એને કીધું કે ચિંતા નહીં કર તમે, તારે હું તો આમાં આ જ કરે, બરાબર. તમે તમારા પ્રોજેક્ટને આગળ વધારો, વાંધો નહીં. તો આ એની હે એ વૃત્તિ કહેવાય કે બીજાના લોકો બીજા પ્રત્યે હે પોતાની સહાનુભૂતિ એટલી જ રાખે. એનો બીજો એક સરસ મજાનો પ્રસંગ આવ્યો એ આપણે ખાસ જોઈએ. વોટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, વોલ પોતાની જાતને બધામાં હે એ ભેળવી દેતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, એક મિકી માઉસ ટીવી શો હે, મિકી માઉસ ક્લબ ટીવી શો હે, એના એક ઇન્ટરવ્યૂ દરમિયાન હે, બરાબર. શું થાય, ધ સ્ટોરી મેન પોઈન્ટર ઇન હેન્ડ વોઝ આઉટલાઇનિંગ એ સિક્વન્સ, બરાબર. જે વાર્તા કહેનાર હે જેના પોતાના હાથમાં સ્ટીક હે, પોઈન્ટર ઇન હેન્ડ લાકડી હે, આપણે આમ આમ કરીને સૂચિત કરીને, બરાબર. વોઝ આઉટલાઇનિંગ એ સિક્વન્સ, જે એક વાતની હે પોતે અહીંયા પ્રસ્તુતિ હે એ કરી રહ્યો હતો, બરાબર. લાકડી લઈને પોતે પ્રસ્તુતિ કરે હે અને કહે હે હાઉ ટુ રાઇડ એ બાયસિકલ, બાયસિકલ કઈ રીતે ચલાવવી, બરાબર. અને પછી એવી રીતના વાત કરે, નાઉ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ, હવે જ્યારે તમે તમારી સાયકલ ઉપર હે ચડો હો અથવા તો એના ઉપર બિરાજમાન થાવ હો, એ બિગેન, એણે આવી રીતના શરૂઆત કરી. ત્યાં તો વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટ એને ઊભો રાખી દીધું, ઊભો રહી જાય ભાઈ, બરાબર. ચેન્જ યોર બાયસિકલ ટુ એ બાયસિકલ, તમારી સાયકલમાંથી ખાલી સાયકલ હે એના ઉપર પ્રસ્તુતિકરણ કરો, હી સેડ, એણે કીધું આ. અને એમાં એણે પોતે વાત કરી, રિમેમ્બર, યાદ રાખજો, એવરી કિડ ઇઝ અનફોર્ચ્યુનેટ ઇનફ, દરેક બાળક એટલું ભાગ્યશાળી નથી હોતું ટુ હેવ અ બાયસિકલ ઓફ હિઝ ઓન, જેને પોતાની પાસે પોતાની સાયકલ હોય. લોકોની ચિંતા પણ પોતે કરે છે, બરાબર. આ એનો ગુણ કહેવાય. એને અહીંયા ક્યાંય જાણવાની જરૂર હતી કે ભાઈ બીજા પાસે સાયકલ હે કે નહીં, પણ એને પોતે ધ્યાનમાં રાખ્યું કે જ્યારે આમાં એવું બોલવામાં આવશે કે ભાઈ જ્યારે સમજી લો કે તમે તમારી સાયકલ ઉપર બેસો, તો સામે જે જોનાર દર્શક છે એમાં બાળકો હે, તો જેની પાસે સાયકલ નહીં હોય ત્યારે શું વિચારશે, મારી પાસે તો હે નહીં, કજિયા કરશે, એક સજા ઘણું બધું થઈ શકે. તો વોલ્ટ આ રીતના સામેવાળાની હે એ ભાવનાને પણ પોતે હે એ એટલી જ સમજતા, એનું પણ હે એટલો જ ખ્યાલ રાખતા એવું આપણે કહી શકીએ. અહીંયા ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ ઇલ્યુસ્ટ્રેટ્સ વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબોર્ન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. બરાબર, સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડની જે વાર્તા હે એ કદાચ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ, એ લગભગ બધી જ બાબતો કરતા હે એ સારી હે, કે જે ઇલ્યુસ્ટ્રેટ્સ વોલ્ટ્સ વિઝન, જે વોલ્ટના દ્રષ્ટિકોણને એન્ડ હિઝ સ્ટબોર્ન ડિટર્મિનેશન, અને એના જિદ્દી દૃઢનિશ્ચયપણાને હે એ ઇલ્યુસ્ટ્રેટ સમજાવી શકે. એટલું નહીં
टू रियलाइज ए आइडिया ही बिलीव इन अने ए जे विचारों में है ई मान्यता राखे अथवा तो ई जे विचारों ने माने है तेमा अने साथे साथे तेना दृढ़ निश्चय में एना जिद्दी दृढ़ निश्चय में अने एना दृष्टिकोण में है एने जो कोई समझ हुए तो एमा बेस्ट एनु उदाहरण है एनु डिजनीलैंड नी वार्ता फॉर इयर्स वर्षों सुधी तो वर्ल्ड हेल्थ क्वाइटली नर्स द ड्रीम ऑफ ए न्यू काइंड ऑफ एम्यूजमेंट पार्क आ नवा प्रकारनो जे है ई बाग है एम्यूजमेंट पार्क रमूज निर्माण करनारो पार्क है बराबर ए पार्कना स्वप्न है एने ई केटलाय समय सुधी तो नर्स पोते पोताना मनमां जे पोसतो रह्यो नर्स रे पोसवू इट वुड बी अ पोटपर्री ऑफ द आइडियाज कंजर्ड अप बाय हिज फल्टार इमेजिनेशन बराबर फल्टार इमेजिनेशन એના એની ફળદ્રુપે એ કલ્પના શક્તિ છે બરાબર એમાં શું થયું અહીંયા તો એને કીધું અહીંયા એણે અહીંયા ઇટ વુડ બી અ પોટપરી ઓફ ઓલ ધ આઈડિયાઝ તમામ વિચારો હે જેના તમામ વિચારો હે જે કેવા લાગે ખરેખર જાદુ હે એક સ્વપ્ન હે ખરેખર વાસ્તવિક જગતમાં એ શક્ય નથી એના સમૂહનો એકત્રિત થયેલું જો કોઈ ફળદ્રુપ એની કલ્પના શક્તિનો જો વિચાર હોય તો એ શું હતું આ ડિઝનીલેન્ડ હતું બરાબર એટલે કે એની ફળદ્રુપ કલ્પનામાંનો જાદુ વિચારનો જે સંગમ છે એ ડિઝનીલેન્ડ ખરેખર આપણે એને માની શકીએ બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક પરંતુ મિલિયન્સ ઓફ ડોલર્સ બરાબર લાખો ડોલરો છે એ આ અજાયબ અને રમૂજ નિર્માણ કરનારા પાર્કમાં ખર્ચમાં સિંકિંગ ખર્ચવા ઇવન વર્લ્ડ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક બરાબર એટલે કે વર્લ્ડનું પણ આ પ્રકારનું જો રમૂજ નિર્માણ કરનારું આનંદ નિર્માણ કરનારું પાર્ક હોય તો એ પણ કેવું દેખાય સેમ ટુ પ્રી પોસ્ટરિયસ ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એની વન તે પણ એ કેવું લાગતું તો કે ભાઈ એને શબ્દ એના માટે ભાઈ બ્રો પ્રી પોસ્ટરિયસ એટલે કે હાસ્યાસ્પદ બાબતે એ લાગતી અને એના હિસાબે એણે આ બાબતે એ કોઈને જણાવી નહોતી બરાબર હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એની વન કોઈ પણ આ વાતનું એને ધ્યાન પણ નહોતું દોર્યું ઉલ્લેખ પણ નહોતો કર્યો એણે ઈ જસ્ટ ક્વાઇટલી બિગિન પ્લાનિંગ એણે ફક્ત અને ફક્ત એની યોજના એ બનાવવાની ચાલુ કરી દીધી હતી એઝ યુઝ્યુઅલ અને પછી હંમેશાની જેમ તો હી ઇન્ફ્યુઝ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થુઝિયમ ભલેને અમને બધાને એ પોતાના પછી દર વખતેની જેમ બરાબર એઝ યુઝ્યુઅલ હંમેશાની જેમ તો ઇન્ફ્યુઝ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થુઝિયમ વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ બરાબર દર વખતેની જેમ જ્યારે એણે પ્રોજેક્ટની એ વાત કરી ત્યારે હર હંમેશાની જેમ એણે અમારા બધામાં હે પહેલાં તો ઉત્સાહ હે એ પોતે હે એમાં ભેળો અમારા બધાની અંદર એણે એક ઉત્સાહ એ નિર્માણ કર્યો બરાબર કે આપણે હે આ કામ કરવાનું આપણે આ પ્રોજેક્ટ હાથમાં ધરવાનો હે બરાબર અને બધાને ઉત્સાહિત કરીને જ એણે હે આ પાર્કની એણે વાત કરી બરાબર ત્યારે સમવન આસ્ટ કોઈ એવો પ્રશ્ન કર્યો હતો વર્લ્ડ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક આ ડિઝનીલેન્ડ કેવું દેખાય છે ક્વિક કેમ ધ રિપ્લાય તરત જ જવાબ આવ્યો બરાબર ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધી સર્ફ આ પૃથ્વી પર એના જેવું કાંઈ જ નહીં હોય એની કોપી તમને પૃથ્વી પર ક્યાંય જોવા નહીં મળે એવું એ હે એમ્યુઝમેન્ટ પાર્ક હશે બરાબર પ્રેડિક્ટેબલી વી આર ટ્રબલ રેઝિંગ મની બરાબર કદાચ વિચારવા જઈએ અમારા અનુમાન મુજબ અમે જે અનુમાન કરી એ દ્રષ્ટિએ અમે વિચારી તો વી આર ટ્રબલ રેઝિંગ મની પૈસા હે ઊભા કરવામાં અમને થોડીક મુશ્કેલીનો સામનો થયો બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન પણ ડિઝનીલેન્ડની શરૂઆત થઈ બરાબર ક્યારે ઇન જુલાઈ 1955 જુલાઈમાં 1955માં એની શરૂઆત થઈ ભલે આર્થિક રીતે થોડીક અમને તકલીફ હતી બરાબર સિન્સ ધેટ ફર્સ્ટ ડે અને ત્યાર પછીના પહેલા દિવસથી મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ ઇમેજિનેશન વોલ્ટની હે આ અજોડ કલ્પના શક્તિને જોવા માટે હે લાખોની સંખ્યામાં લોકો હે એ ટોળાને ટોળામાં હે એ એકત્રિત થઈને આવતા લાઈક એ કિડ વિથ એ ન્યૂ ટોય ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ બરાબર એક બાળક માટે નવું રમકડું સૌથી મોટું સૌથી ચમકદાર આ દુનિયામાં હોય એ રીતે વોલ્ટ યુઝ ટુ વેન્ડર થ્રુ ધ પાર્ક વોલ્ટ પણ હે એ બગીચામાં છે એટલે કે આજે એમ્યુઝમેન્ટ પાર્ક હે એમાં પોતે પણ હે એ ફરતા રહેતા સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ જેમ દરેક પ્રવાસી હે એમ્યુઝમેન્ટ પાર્કને જોઈને ખુશ થાય એટલો જ ખુશ પોતે પણ હે એ આને જોતા જોતા થતા ધ ઓવરવેલિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ એ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ આ ત્રીજો આપણે ગુણ એમાં હે ભૂલી ગયા કોઈ એવો વિચાર હે જે ખરેખર સમાજ અથવા તો સામા પ્રવાહે જઈને આપણે કરવાનું હોય સમાજના વિચારોની વિરુદ્ધનું હોય તો એનું ઇમ્પ્લિમેન્ટ એ ડાયરેક્ટ ન કરાય એને
મોટા લોકો હે જેના ચરિત્ર ખરેખર મહાન હે એ લોકો વર્ષો સુધી એને પોતાના મગજમાં હે સેવીને રાખે, પહેલાં પોતાની આસપાસનું વાતાવરણ નિર્માણ કરે અને ત્યાર પછી લોકોની સામે પ્રગટ કરે. આ હે એનો આપણી ભાષામાં કહેવું હોય તો ત્રીજો ગુણ. બરાબર, પહેલો ગુણ પોતાની વક્તવ્યની છટા, બીજો ગુણ દરેકનું મંતવ્ય સાંભળવું પણ નિર્ણય પોતાનો, ત્રીજો બીજા લોકોની પણ ચિંતા કરવી, શોધો આ ચોથો ગુણ આપણો હતો. એટલે જ્યારે કોઈ હે એ સમાજ વિરુદ્ધનો હે એવી આપણે કોઈ બાબત નિર્માણ કરવાની હોય એ વખતે તમારે એ વિચારને વર્ષો સુધી પોતાના મગજમાં એ રાખવો પડે. બરાબર, એના પછી કીધું એને ઓવરવિનિંગ સક્સેસ, આ જબરદસ્ત સફળતા હે, વોલ્સ ક્રેઝી આઈડિયા, વોલ્સના હે આ ગાંડા એવા વિચારના કારણે. બરાબર, તો એના કારણે હે બરાબર ટ્રિગર્ડ એ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ, એટલે ડિઝનીના ભાગ્યમાં હે એ ખરેખર નાટ્યાત્મક હે એ પરિણામ, નાટ્યાત્મક એની અસર હે એ લાવી. બરાબર, યેટ સક્સેસ નેવર ચેન્જ વર્લ્ડ, પાંચમો ગુણ, તેમ છતાંય સફળતા એને ક્યારેય હે એ બદલો નહીં. બરાબર, હી રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, એ હંમેશા વડે સરળ સૌથી સાદગી સફર વ્યક્તિ રહ્યો. હી હેટેડ પાર્ટીઝ એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ એ સમ લિટલ્સ રેસ્ટોરન્ટ. બરાબર, રાતની દરમિયાનની જે પાર્ટી હે એમાં તો પોતે માનતો જ નહીં, પણ પાર્ટી જો કરતો હોય તો નાના એવા રેસ્ટોરન્ટમાં જઈને પોતે અહીંયા બર્ગર અને ચીલી હે બરાબર એની સાથે પોતે હે રાત્રિ દરમિયાન ફરે, એટલે કે એ એની પાર્ટી, એનાથી વિશેષ એને પાર્ટીમાં કે કાંઈ એવો રસ નહોતો. ઇઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ, એનો ખાલી વગર કામનો જો ખર્ચો કોઈ માનવું હોય તો વોઝ એ મિનિએચર રેલરોડ, નાના એવા રેલવેના પાટા હે ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ, જેણે પોતાના ઘરની હે એ ઘરના મેદાનમાં પાથરેલા હે, આ જ ફક્ત ને ફક્ત એને પોતાના હે જિંદગીમાં વગર કામનો ખર્ચો એ કરેલો હતો, બાકી એણે પોતાના જીવનમાં વગર કામનો પૈસા પણ હે બગાડ્યા નથી. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યુઅર મની, તું તારા બધા પૈસા સાથે શું કરે છે? બરાબર, ત્યારે એકવાર એને આ રીતના અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ, એક મિત્રે એને આ રીતના પૂછ્યું હતું. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, એને સ્ટુડિયોની આમે હા આંગળી છીંધીને કીધું, વર્લ્ડ સાઈડ આઈ ફર્ટિલાઇઝ ધેર ફિલ્ડ વિથ ઇટ, હું આ ખેતરને એનાથી હે એ ફર્ટિલાઇઝ ફળદ્રુપ કરું, એટલે કે મારા પૈસા હું આમાં આમાં રોકતો જાઉં ને એને હું વિકસાવતો જાઉં છું. આ એનો અહીંયા જવાબ હતો. એટલે હંમેશા જે મોટો બિઝનેસમેન હોય એ કોઈ એ ક્યારેય બીજા હે બિઝનેસનો વિચારે, પણ પોતાનો જે ધંધો હે એ હંમેશા વિકસાવતો જાય. બરાબર, બિઝનેસની પ્રોપર હે એ નિશાની આ પાંચ છ ધંધા કરવા એ એક અલગ વસ્તુ, આપણે એને ના નથી પાડતા, પણ જ્યારે તમારે કોઈ મોટું હે કોઈ બિઝનેસમેન બનવું હે બરાબર જે સફળ થવું હે તો એ સમયે તમારી આ નીતિ હે સૌથી બેસ્ટ નોર્મલી બધા વ્યક્તિઓ માટે અરે બાકી અસામાન્ય પ્રતિભા ધરાવનારા તો ગમે કરી શકે. બરાબર, એન્ડ ઇટ્સ ટ્રુ, અને એ ખરેખર સાચું હતું જેણે કીધું કે હું આ ખેતરને એનાથી ફળદ્રુપ કરું છું. વર્લ્ડ પ્લગ્ડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એચ એઝ કમ, એટલે વર્લ્ડ બધાના પોતાના પૈસા હે એ જેટલી ઝડપથી આવે એટલા હે કંપનીને પોતે પાછા આપી દીધું, અને એમાં કંઈક નવું હે તરતને તરત પોતે પ્લાનિંગ કરી નાખતા. તો આનો હે આપણી ભાષામાં પાંચમો ગુણ કહી શકીએ. પછી બિંગ સોલોન ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પહેલી વાર જ્યારે પોતે હે ધનાઢ્ય બને હે અને સાથે સાથે એ સ્ટાર્ટેડ ઇન બિઝનેસ બરાબર નવા ધંધાની શરૂઆત પણ કરે હે ત્યારે વર્લ્ડ એ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ, ત્યારે વર્લ્ડ પાસે હે બીજા વિચારોને હે એ વિકસિત કરવાનો પણ હે એક તક પોતાને ત્યારે હોય હે. બરાબર, જેમાં સમાવેશ કોનો થાય, ધીસ ઇન્ક્લુડ ધ ડેવલપમેન્ટ ઓન મિનરલ કાઇન્ડ, એમાં કાચી ધાતુનો હે વિકાસનો પણ સમાવેશ થાય છે જે ક્યાં આવેલી હે, એન એલ્પાઇન એક ખીણ લાઇક વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન, સિયેરા પર્વતમાં જે એક કાચી ધાતુની હે ખાણ આવેલી હે એને વિકસાવવામાં પોતે હે એ વિચાર કરે હે એ વખતે. એ રીતના એ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ બરાબર, કેલિફોર્નિયાની આર્ટ ઇન્સ્ટિટ્યૂટ માટેની હે એ જમીન, ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ, જેના માટે એ પોતે જમીન પણ આપે છે અને લાખો ડોલર્સ પણ એના માટે એ પોતે આપે છે. એન્ડ ધ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને સૌથી વધુ મહત્વાકાંક્ષી હતું એ, એટલે કે 100 મિલિયન ડોલર ડિઝની લેન્ડ, 10 કરોડનું હે એ ડિઝની લેન્ડ જેણે બનાવ્યું હે ક્યાં, એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, ફ્લોરિડામાં અને ડિઝનીલેન્ડ અને સિટી ઓફ ટુમોરો જે બનાવ્યું એના માટે એનો ખર્ચો હોય. તો આ રીતના એણે હે જ્યારે પોતે ધનાઢ્ય બન્યા તેણે આ રીતના કાચી ધાતુની જે ખાણ હે એમાં પણ પોતે હે એ થોડાક આગળ વધ્યા, એ રીતના ફ્લોરિયર ઇન્સ્ટિટ્યૂટ માટે પોતે હે પૈસા હે એ આપ્યા, જમીન પણ આપી બરાબર, અને સાથે સાથે સિટી ઓફ ટુમોરો અને જે ડિઝનીલેન્ડ હે બરાબર ડિઝની વર્લ્ડ હે એનો પણ એને વિકાસ કર્યો. પણ ટ્રેજિકલી દુર્ભાગ્યપણે ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, આ બધી જ પ્રવૃત્તિઓની વચ્ચે વર્લ્ડ વોઝ સ્ટ્રિકન વિથ ફેટલ
ઇલનેસ વોલ્ટ હૈ એક સ્ટ્રિકન વિથ ફેટલ ઇલનેસ જીવલેણ હે એ બીમારીમાં પોતે હિ સપડાઈ જાય હે બરાબર આઈ હર્ડ હિમ રિફર ટુ યુ ધીસ ક્રુરલ બ્લો ઓનલી વન્સ મેં ફક્ત એક જ વાર એના વિશે એ વાત કરતાં મેં એને સાંભળ્યો હે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ મને જે પણ બન્યું હોય મારી યારે જે પણ થયું હે બરાબર હિ ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ એ કોઈને થાય નહીં બરાબર તો તું ધ્યાન રાખજે ભાઈ કે તને આવું થાય નહીં તો આ રીતના બીજાની ચિંતા કરનારો બીજા લોકો માટે હે પોતાના પૈસા ખર્ચ કરનારો એનો આપણે એ છઠ્ઠો ગુણ સમજી શકીએ અને એનો સાતમો સૌથી મોટો ગુણ આઈ વિઝિટેડ હેમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર ઈ ડાઇટ જે રાત્રે પોતે મૃત્યુ પામ્યા એના એ રાત્રે રોય ડિઝની હે એ હોસ્પિટલ એમની હે મુલાકાત લેવા જાય હે ઓલ ધ ડિસસેપરેટલી ઇલ સખત રીતે બીમાર હોવા છતાં પણ હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ ઇઝ લાઈફ એના આખા જીવન દરમિયાન જેટલો વિચારથી ભરેલો હતો કેટલાય અદ્ભુત વિચારોથી ભરેલો હતો એ અદ્ભુત વિચારો એના મરતા સમયે એ પોતે જ્યારે મૃત્યુ પામે એ સમય પણ એના મગજમાં એ બધા વિચારો હોય છે બરાબર તો એ મહાન લોકોનો આ સાતમો ગુણ કે એ મરતી વખતે પણ પોતાનું જે ધ્યેય છે ને ભૂલી ન જાય આપણે મરતી વખતે તો હાય બાપલા હો બાપલા ગામ આખાની ચિંતા કરવામાં કાઢી જ્યારે અહીંયા વોલ્ટ ડિઝનીને એવું કાંઈ નથી પોતાના વિચારો કેટલાય મગજમાં છે એ વિચારોથી પોતે ભરપૂર હોય છે વોલ્ટ યુઝ ટુ સે વોલ્ટ હંમેશ માટે કહેતા કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ ડિઝનીલેન્ડનો અંત ક્યારેય ન આવવો જોઈએ બરાબર એન્ડ ઇટ નેવર ફીલ અને ક્યારેય આવશે પણ નહીં આઈ લાઈક ટુ થિંક ટુ અને મને પણ એ વિચારવું ગમે છે કે દેટ વોલ્ટ ડિઝની ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ વોલ્ટ ડિઝનીનો હે જે પ્રભાવ હે એ પણ ક્યારેય પૂર્ણ થવાનો નથી દેટ થ્રુ ઇઝ ક્રિએશન કારણ કે એને પોતાની નિર્મિતિ હે ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ પર આવનારી પેઢી છે એ હંમેશા એની ઉજવણી કરશે જેનું વર્ણન વોલ્ટે એકવાર કર્યું હતું એના પોતાના નિર્માતા પોતાની નિર્મિતિઓના આધારે કે દેટ પ્રિસિયસ એઝલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ બરાબર દરેક વ્યક્તિમાં હે કંઈક અનમોલ હોય બરાબર પ્રિસિયસ કંઈક કિંમતી હોય જેને વય સાથે હે એ મર્યાદા નથી વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન ટોયસ જે આપણને બાળકોના રમકડા સાથે પણ રમવાના હે એ મજબૂર કરે એન્ડ લાફ એટ સિલી થિંગ્સ અને રમૂજ એવી અથવા તો નકારી કાઢી એવી વાતોમાં આપણને દાંત કાઢવા મજબૂર કરે એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ બાથ ટબમાં હે ગાવા માટે અને સ્વપ્ન જોવા માટે મજબૂર કરે બરાબર એવી અમુક વાતો હોય અને એ વાતો એના માટે કઈ છે તો કે વોલ્ટે પોતે જે નિર્માણ કરેલી જે કાર્ટૂન છે એ જેને જોઈને લોકો હસવાના હે જેને જોઈને લોકો વિચારવાના કે શું આ હે રમૂજી વાતો હે આટલો જ આનંદ એ જીવનમાં રહેવો જોઈએ તો એના જીવનનો હે આ અંતિમ ગુણ જે આપણે જોયો બરાબર તો વોલ્ટના જીવનમાં આ રીતના હે એ આપણે એમ કહી શકીએ કે ગુણોનો એક સ્ત્રોત આખો હે જે ગુણોના સ્ત્રોતથી વોલ્ટ હે એ પોતે પોતાનું વ્યક્તિમત્વ તો ખીલવે જ છે બરાબર પણ સાથે સાથે એ લોકોને પણ મનોરંજન પાળે છે બરાબર તો આપણે બીજો ભાગ જોયો જેમાં વોલ્ટના આપણે ગુણો જોયા સૌથી પહેલો ગુણ આપણે પહેલાં વિડીયોમાં જોયો હતો એ એટલે કે એની પોતાની અદાકારી બરાબર કઈ રીતના પ્રસ્તુતિકરણ કરે પહેલી બાબત બીજું નિર્ણય પોતાનો મંતવ્ય બધાના લેવાના પણ નિર્ણય પોતાનો બીજી બાબત ત્રીજું બીજા લોકો વિશે વિચાર કરવાનો બરાબર આપણે સાયકલવાળું ઉદાહરણમાં જોયું ચોથી બાબત જ્યારે આપણે કંઈક અલગ કામ કરવું હોય ત્યારે વિચારને પોતાના મનમાં હે વર્ષો સુધી રાખવો પડે એ સંયમ રાખવાનો જીવનમાં પાંચમી બાબત મોટા હે એ આર્થિક દ્રષ્ટિએ આપણે જ્યારે થઈ ત્યારે પોતાની જાતને હે એટલી જ સાદગી સભર રાખવાની બરાબર છઠ્ઠી બાબત પોતાના પૈસાને હંમેશા એક બિઝનેસમેન હે જે પોતે બહુ સફળ બનવા માગે છે એ હંમેશા પોતાના ધંધામાં જ ઇન્વેસ્ટ કરે એકના બે બેના ત્રણ ત્રણના ચાર કારખાના સિસ્ટમ આપણી એના પછી તો કે પોતાના પૈસાનો ઉપયોગ હે એ દાન માટે પણ હે બીજા લોકો માટે પણ કરવો જોઈએ બરાબર અને અંતિમ બાબત કે ભાઈ મરતી વખતે પણ આપણા મગજમાં હે ખોટી ચિંતા ન કરતા આપણું જે ધ્યેય છે એના માટે આપણે જો જબરદસ્ત આપણી હે ઉત્કટતા હોય તો મરતી વખતે પણ આપણા મગજમાં એ જ વિચારો રહેશે ખોટો એકબીજા માટેનો મોહ રહેશે નહીં તો વોલ્ટના જીવનમાંથી આપણે આ ગુણો પણ સંગ્રહ કરી શકીએ નહીં વોલ્ટ આ ગુણોના માધ્યમ થકી છે એટલા સફળ બન્યા હતા એમના વોલ્ટ ડિઝની હે બન્યા નહોતા બરાબર તો ખરેખર આપણે એ સમજવું જોઈએ અને એમાં એકાદ બે ગુણ જો આપણામાં આવે તો આપણે લાવવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ આપણો તો અનફર્ગોટેબલ જેને ભૂલી ન શકાય એવા વોલ્ટ ડિઝની બરાબર જો તમને આમાં કોઈ પ્રશ્ન રહી ગયો હોય તો તમે હે એ ઓનલાઈનના માધ્યમથી ચોક્કસ પ્રશ્ન હે પૂછી શકો છો નમસ્કાર